તમારે માનસિક રીતે ફળી બનવાનું નથી, પહેલી વસ્તુ તમને બે પોઈન્ટ ઓફ વ્યૂ જ જિંદગીની અંદર જોવા મળશે, એક પોઝિટિવ અને એક નેગેટિવ. પોઝિટિવ એટલા માટે રાખવાનો કારણ કે જેવું તમે વિચાર કરશો, હવે હું જે કંઈ પણ વાત કરીશ એટલી સાયકોલોજીકલ હશે, અત્યાર સુધીની તમારી બધી વાત એ માત્ર આપણી ભારતીય સંસ્કૃતિથી, આપણો દેશ જ્યારે ગુલામ હતો અને સરકારે શા માટે આના માટે વિચારવું પડ્યું તે બધું આવી ગયું. હવે આપણે અબળા નથી, સબળા છે, પણ એ મેન્ટલ વિલ પાવર છે કે કોઈએ તમને કંઈ કીધું ને તમારે કંઈ કરી નાખવું એ વસ્તુ આવતી નથી. કારણ કે આપણી પાસે સૂચન વસ્તારનું આ કેટલું બધું છે કે આમ તમે કોઈ દિવસ કહીને પણ પૂછ્યું કે આવું તમે કીધું સારા મેળવી દીધું, કોઈ તમને એક વસ્તુ મેં આ આપણી અહીંની મેન્ટાલિટી પ્રમાણે અહીંનો અભ્યાસ જ્યાં સુધી કર્યો છે ત્યાં સુધી એ વસ્તુ બહુ અસ્તિત્વ ધરાવે છે કે આપણી પીઠ પાછળ ઘણા બધા બોલશે. તમને કોઈ સામે બોલ પૂછવા આવે છે, તમને કોઈએ પણ સામે પૂછ્યું કે કામ કરતી હતી પાછળ ભલે તમે જે કરતા, મને આજ સુધી કોઈએ પૂછ્યું નથી, મને બહુ બધી વાતો થતી હશે મને નથી ખબર, પણ મને અત્યાર સુધી કોઈ એવું પૂછવા નથી આવ્યું કે મેં તમે આવું કહ્યું કામ કર્યું કે કામ કર્યું કે આવું નથી. તો એ બધી વાતોની અસર આપણા પર થવા દેવી સામે. બીજું કે જ્યારે જ્યારે ઘર કુટુંબ મિત્ર મંડળ તમારું અત્યારે ફ્રેન્ડ સર્કલની ઇફેક્ટ તમારા પર પુષ્કળ પ્રમાણમાં, તમને અત્યારની આ ઉંમરની અંદર વિજાતીય આકર્ષણ એટલે કે છોકરાઓની કંપની ફૂલ ગમશે, આ બધું એક સહજ છે, કુદરતી છે, એમાં કંઈ જ વાંધો નથી. પણ એની સાથે તમારા ઇમોશન્સને કઈ રીતના બેલેન્સ કરી શકાય કે ભાઈ આ છોકરાની દોસ્તી મને ગમે છે પણ મારી સાથે વાત કરું છું તો મારા એના વિચાર કે બહુ મેળ પડતા નથી, વૈચારિક મતભેદ છે, તમારા બુદ્ધિના લેવલ સાથે બુદ્ધિ ખાલી બાહ્ય આકર્ષણ હોઈ શકે, બુદ્ધિ લેવલ એ ન પણ હોઈ શકે, તો તમારે કઈ રીતના વિચારવાનું છે? પ્રેક્ટિકલી, ઇમોશનલી નહીં, એટલા પણ પ્રેક્ટિકલ નહીં બનવું કે તમને કોઈ સંવેદના અંદર આવે છે. આપણે માત્ર આપણા શરીરની